પાવર પોતાની પાસે રાખ્યો ડીજીપીની નિયુક્તિના નિયમો બદલાયા અખિલેશ યાદવે માર્યો ટોણો સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં પોલીસ મહાનિર્દેશકની પસંદગી અંગે કેબિનેટના નિર્ણય પર નિશાન સાધ્યું છે તેમણે એક્સ પર લખ્યું કે જે લોકો જાતે વ્યવસ્થા કરી રહ્યા છે તેઓ બે વર્ષ સુધી રહેશે કે નહીં ઉત્તર પ્રદેશ સરકારે પોતાના સ્તરેથી ડીજીપીની પસંદગીનો રસ્તો સાફ કરી દીધો છે ડીજીપીની પસંદગી કરવા માટે હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં છ સભ્યોની સમિતિની રચના કરવામાં આવશે આ સમિતિમાં મુખ્ય સચિવ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ અથવા તેમના વતી નામાંકિત અધિકારી ઉપરાંત અધિક મુખ્ય સચિવ અથવા મુખ્ય સચિવ ગૃહ અને પૂર્વ ડીજીપીનો સમાવેશ થશે અખિલેશ યાદવે એક્સપર્ટ લખ્યું મેં સાંભળ્યું છે કે એક વરિષ્ઠ અધિકારીને કાયમી પદ આપવા અને તેનો કાર્યકાળ બે વર્ષ સુધી વધારવાની સિસ્ટમ બનાવવામાં આવી રહી છે સવાલ એ છે કે જેઓએ પોતે સિસ્ટમ બનાવી છે તે બે વર્ષ સુધી રહેશે કે નહીં દિલ્હીના હાથમાંથી લગામ લેવાનો પ્રયાસ છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં સોમવારે કેબિનેટની બેઠક મળી હતી આ બેઠકમાં ડીજીપીની પસંદગી અને નિમણૂક નિયમો બે હજાર ચોવીસ સંબંધિત મહત્વના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી હતી ઉત્તર પ્રદેશમાં લગભગ ત્રણ વર્ષથી કાયમી નિમણૂક કરવામાં આવી નથી યુપીએસસી ડીજીપીની નિમણૂક માટે મંજૂરીની જરૂર પડશે નહીં અંગે બે હજાર છ માં થયેલી એક અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પોલીસ તંત્રને તમામ દબાણોમાંથી મુક્ત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નવી સિસ્ટમ બનાવશે તેવી અપેક્ષા રાખી હતી જે બાદ પંજાબ તેલંગાણા અને આંધ્રપ્રદેશ સરકારોએ ਡੀਜੀਪੀ ਨੇ ਨਿਮਲੂਕ ਨੇ ਲੈਨੇ ਨਿਯਮ ਬਣਾਇਆ ਹਤਾ ਸਟਾਰ ਨਿਊ 7 ਹਮੇਸ਼ਾ ਸੱਚਾਈ ਨੇ ਸਾਥ